નમસ્કાર, હું છું ઝીલન. અમે સાંભળીએ તમારી વાત, અમે છીએ Zee 24 કલાક. બસ આ જ સૂત્ર પર તમારા અવાજને સાંભળી તંત્ર સુધી અવાજ પહોંચાડી તંત્રને ઢંઢોળવાનું કામ કરી રહ્યું છે Zee 24 કલાક. અને તે માટે હવે તમારા શહેરમાં તમારી મુખ્ય સમસ્યા શું છે તે જાણવાનો અમારો આ પ્રયાસ છે. અને તે માટેનો શો છે તમારું શહેર તમારી સમસ્યા. રાજ્યમાં વિકાસની મોટી મોટી વાતો થાય છે ત્યારે બીજી બાજુ અમદાવાદ અને જામનગરમાં કેટલાક વિસ્તારમાં લોકો તંત્રની બેદરકારીને કારણે પરેશાન છે. વાત કરીએ જામનગરના ભીમવાસ વિસ્તારની, જ્યાં તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બીજી બાજુ મેટ્રો સિટી અમદાવાદના નરોડા વિસ્તારમાં ચોમાસાના પાણી ભરાવાથી લઈ કેનાલને કારણે રોગચાળો વધવાની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. વાત કરીએ અમદાવાદના નરોડા વિસ્તારના, સ્થાનિક લોકો છેલ્લા 10 વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેમનું કહેવું છે કે વારંવાર રોડ રસ્તા અંગે AMCને જાણ કરી છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અનેક એવા વિસ્તારો કે જેમાં સ્થાનિક કોર્પોરેટરની મિલીભગતને કારણે કચરો એકઠો કરવા માટે ડોલોનું વિતરણ કરવામાં નથી આવ્યું. નરોડા વિસ્તારમાં તંત્ર જેટલી શાળાઓ કે જ્યાં સ્પીડ બ્રેકર મૂકવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તેનું નિરાકરણ નથી આવ્યું. વધુમાં સ્થાનિકો તેમ પણ જણાવે છે કે શાળાની આસપાસ ગંદકીનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે. તો આખરે શું છે નરોડા વિસ્તારના લોકોની સમસ્યા, કેમ તંત્ર નથી સાંભળતું તેમની વાત, આવો જાણીએ. Zee 24 કલાકની ટીમ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવી ચૂકી છે. તમારું શહેર તમારી સમસ્યાના કાર્યક્રમના ભાગરૂપે જે રીતના તમે અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો કે અમદાવાદ શહેર જ્યારે મેગા સિટીમાં સ્થાન પામ્યું હોય, ભારતમાં પ્રથમ શહેર હેરિટેજમાં સ્થાન પામ્યું હોય, પરંતુ સમસ્યાઓ અનેક છે, લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્ન છે, ત્યારે લોકો શું કહી રહ્યા છે, નરોડા વિસ્તારની જનતા શું કહી રહી છે, નરોડા વિસ્તારના સ્થાનિક લોકોને કેવા પ્રશ્નો છે તે વિશે આપણે ચર્ચા કરીશું. અહીંયા પહેલાં વાત કરીશું આપની પાસે, શું આપના વિસ્તારની મુખ્ય સમસ્યા છે, કઈ રીતના કેટલા સમયથી આપ આપના વિસ્તારમાં રહો છો, શું માની રહ્યા છો? હું છેલ્લા 15 વર્ષથી નરોડા વિસ્તારની અંદર રહું છું અને નરોડાની અંદર ડ્રેનેજ લાઇનનો ઘણા ટાઈમથી ઇસ્યુ છે કે ભાઈ જે તે સોસાયટી આગળ પાણી ભરાવા અને ડ્રેનેજ લાઇનનું વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ ડ્રેનેજ લાઇનનું કોઈ પણ સોલ્યુશન આવતું નથી. બીજું, અહીંયા નજીકની અંદર સ્કૂલોની સત્યમ સ્કૂલની બાજુમાં એક ડ્રેનેજ લાઇન અને પીવાના પાણી આ બંનેની લાઇન જોઈન્ટ છે. છેલ્લા 4 વર્ષથી એ પાણીની લાઇન દર વખતે તૂટે છે, ડ્રેનેજનું ગટરનું પાણી મિક્સ થાય છે અને કોર્પોરેશનવાળાને રિપેરિંગ કરીને જાય છે, ફરીથી પાછા 6 મહિના નતા ફરીથી પાછું એનો જ ઇસ્યુ ઊભો રહે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ એનો હજુ સુધી સોલ્યુશન નથી આવતું. આજે પણ એ ખાડો ખોદેલો છે, ત્યાં બાજુમાં સ્કૂલ છે, ડ્રેનેજ લાઇનનો મોટો ખાડો પડે, કોઈ વખત કોઈ વિદ્યાર્થી એની અંદર ગરકાવ થઈ જાય તો આની જવાબદારી કોની? જો આ મેગા સિટી હોય તો આટલું પણ નાનકડું એવું જો કામ આ સરકાર નથી કરી શકતી તો આ આટલી બધી જનતાને અમારા કોર્પોરેશનના ટેક્સના પૈસા અને એના માટેનું જે અમે ટેક્સ ભરીએ છીએ એનો અમને શું બેનિફિટ મળે છે? અને આવા તો ઘણા બધા ઇસ્યુ છે, પીવાના પાણીનો પણ પ્રોબ્લેમ છે જ, અવારનવાર ગટરની અંદર પણ સોલ્યુશન નથી આવતું. કેનાલ છે આપણે અહીંયા નરોડાની, એ નરોડાની કેનાલની અંદર ગટરનું કેમિકલનું પાણી અને જ્યારે નર્મદાનું પાણી ચાલુ હોય ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ જ્યારે એ પાણી બંધ કરવામાં આવે છે ત્યારે એની અંદર એ ગટરનું પાણી એટલું દુર્ગંધ મારતું હોય છે, કેમિકલનું પાણી મિક્સ થતું હોય છે, એના લીધે ચામડીના રોગો અવારનવાર લોકોને થતા હોય છે, સ્વાસ્થ્યનો પણ પ્રોબ્લેમ થતો હોય છે. ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ એનું કોઈ હજુ સુધી સોલ્યુશન આવતું નથી. જી, એક સ્વાસ્થ્યને લઈને આપના વિસ્તારની અંદર એક મોટો સમસ્યા છે જે કેનાલની આપ ભાઈએ વાત કરી, તે મુજબ આપ શું માની રહ્યા છો આપના વિસ્તારના પ્રશ્નોને લઈને? અમારી અમે સોસાયટી કરમ કાજી 10 વર્ષથી અહીંયા રહીએ છીએ. સોસાયટીની આજ બાજુમાં સેન્ટ મેરી સ્કૂલ આવેલી છે અને સ્કૂલ છૂટ્યા પછી જે બાળકો ટુ વ્હીલર લઈને નીકળે છે એટલા સ્પીડમાં નીકળે છે અને સ્પીડ બ્રોકર માટે નજીકના અમારો કોર્પોરેટર MLAને જાણ કરવા છતાંય હજુ એ વસ્તુ કોઈ બનાવી નથી અને દિવસમાં 2-3 એક્સિડન્ટો થાય છે અને કચરાની સફાઈ બી ઘણી છે કે જે સફાઈ કામદાર બી અમારે ત્યાં આવતા નથી બહારની સાઈડમાં.
કોર્પોરેશનના કોઈ સમસ્યા આવતી નથી અમારે અહીંથી. જી, ક્યાંક સ્વચ્છ ભારતની જે વાત થઈ રહી છે એક તરફ, અને આપ કહી રહ્યા છો કે આપના વિસ્તારમાં સફાઈને લઈને અનેક પ્રશ્નો છે, આપ જે સોસાયટી છે, સોસાયટી સિવાય આપના વિસ્તારમાં પણ આપ ક્યાંક જતા હશો, તો તેવા વિસ્તારની અંદર ગંદકીને લઈને આપનું શું માનવું છે? ઘણી જગ્યાએ ઘણી સોસાયટીની અંદર, અમારી સોસાયટીની બાજુમાં બી ઓરડાના મકાન છે, ત્યાં આગળ બી દુનિયાભરની ગંદકી કરેલી છે, ત્યાં બી કોઈ સફાઈ કામદાર કે કોઈ કચરો લેવા બી આવતું નથી. અને જે ઓરડાના મકાનમાં પાણી ઓવરફ્લો થાય એ પાણી બી બહાર આવે છે, તેમાં બંધ કરવાનું બી કોઈને ખ્યાલ નથી હોતો અને પાણી રોડ ઉપર આવી જાય છે. જી, આ અંગેની કેટલી વાર રજૂઆત કરી ચૂક્યા છો આપના વિસ્તારના રહીશ સ્થાનિક તરીકે? ત્યારે આ કોર્પોરેટરને બી જાણ કરેલી છે, તદુપરાંત જે સોસાયટીના ઓરડાના મકાનના ચેરમેન રહ્યા એમને જાણ કરી છે, એ છતાં એ લોકો કોઈ ધ્યાન દોરતા નથી. જી, સ્થાનિક બે પ્રશ્નો સામે આવ્યા છે કે જે રીતના એક તરફ ગંદકીના પ્રશ્નને લઈને હેરાન પરેશાન છે એના લોકો, સાથે જ કેટલીક મહિલાઓ પણ આપણી સાથે જોડાયેલી છે. મહિલાઓ સાથે વાતચીત કરીશું કે તેમની મુખ્ય શું સમસ્યા છે નરોડા વિસ્તારને લઈને. બેન, હું આપને પહેલાં પૂછવા માગીશ, આપ આપના વિસ્તારમાં કેટલા સમયથી રહો છો, કેવા પ્રશ્નો છે આપ આ વિસ્તારમાં જોઈ રહ્યા છો? લગભગ 15 વર્ષથી રહીએ છીએ. હમણાં અહીં રોડ બનાવ્યો છે, ફરી 2-3 વાર ઇનોવેશન કર્યું, પણ ત્યાં પાણી તો ભરાય જ છે, ઢીંચણ સુધી પાણી ભરાય છે. સ્કૂલ છે જોડે, વ્હીલર વાળા જાય છે, ટુ વ્હીલરને છોકરાઓને કેટલો પ્રોબ્લેમ થઈ જાય છે, ઘણા છોકરા ભરાઈ જાય છે, સાયકલોનો પ્રોબ્લેમ થઈ જાય છે, બાઇક ભરાઈ જાય છે, તો આવવા જવામાં તકલીફ થાય છે. છોકરાઓને જ બધા પ્રોબ્લેમ થાય, જોડી સ્કૂલ છે એટલા માટે, અને અમને પણ પ્રોબ્લેમ થાય. રોડ ઉપર છે, રોડ તટનું ઘર છે, તો પાણી આટલું ઢીંચણ સુધી ભરાઈ જાય છે. ચોમાસાનો મુખ્ય આ પ્રશ્ન છે, આપ જે રીતના વાત કરી, તો આ પ્રશ્નને લઈને કેટલી વાર તમારા રહીશો તરફથી, આગેવાનો તરફથી રજૂઆતો પણ કોર્પોરેશનમાં કરાઈ છે, શું માની રહ્યા છો? અરજીઓ તો કરેલી છે, પણ આ લોકો કરીશું આમ તેમ, પછી કંઈ થતું નથી. આમ તો અરજી મોકલેલી છે 2-3 વાર, બધાની સહીઓ લીધી છે સોસાયટીમાંથી, રોડ ટચના જે મકાનો હોય, પણ એમાં કંઈ થયું નથી. બનાવ્યા છે પણ કંઈ ખાડા ખૈયા તો થઈ જ જાય છે. એટલે કે અનગઢત આવડતની સાથે રોડ રસ્તા આપના વિસ્તારમાં બન્યા છે, શું માની રહ્યા છો વિકાસની વાતો જ્યારે ભારતમાં અને ગુજરાતમાં થઈ રહી છે ત્યારે? વિકાસ તો થઈ રહ્યો છે એવું નથી, પણ જોઈએ એવો નથી થતો. બેન, હું આપને પૂછવા માંગીશ, આપ પણ આ વિસ્તારની અંદર રહો છો, કેટલા સમયથી રહો છો, શું સમસ્યાનો સામનો કરી રહ્યા છો? 15 વર્ષથી અમે રહીએ છીએ. પાણીનો પ્રોબ્લેમ છે, પાણી આવતું નથી. કેવો, કેટલા સમયમાં પાણી આવે છે? પાણી આવતું આ 2-3 મહિનાથી પાણી સાવ ઓછું આવે છે. આપ બેન શું કહેશો, આપ પણ આ વિસ્તારમાં રહો છો, પાણીની કેવી સમસ્યા, પીવાના પાણીની, કે પછી કેમ કે આપ ગૃહિણી છો, ઘરના તમામ કામો સાથે પાણી સાથે જોડાયેલા હોય છે, ત્યારે કેટલા પ્રમાણમાં પાણી આવે છે અને કઈ રીતના સમસ્યાનો સામનો કરો છો? 2 કલાકનું પાણી કી દેલું હોય છે, પણ પાણી તો આવતું જ નથી, પૂરું પાણી આવે જ નહીં, 7:45 પાણી બંધ જ થઈ જાય. અત્યારે હાલ એમ કતેરું અહીં મૂકીને ટોટી લોબી કરીએ ને તો પાણી આવતું જ નથી, બિલકુલ નથી આવતું, એકદમ પાણી ખાલી છે. કહેવાય કે પાણી 2 કલાક છોડીએ છીએ, પાણી પૂરું પહોંચતું જ નથી, પીવાનું પાણી અત્યારે ખાલી રહેશે. અમારે તો બોલો, તો કઈ રીતના તમે તેનો પૂરું કરો છો, પાણી કેવી રીતના બીજેથી બહારથી લાવો છો? કે ખેંચીને બહારથી લાવીએ, આજુબાજુમાંથી ભરી લઈએ, થોડું આવતું હોય તો એ રીતે પૂરું કરીએ છીએ. અન્ય કયા પ્રશ્નો છે આપના વિસ્તારમાં પાણી સિવાયના? પછી આગળ ઘર ગાડી ઢેચણમાં પાણી ભરાય છે, આ સાઈડથી પેલી સાઈડ જવું હોય તો ઢીંચણ કુંટર પાણી ભરેલું જ હોય છે કાયમ માટે અમારે, અને ગંદકી બહુ થાય બહુ. એટલે ગંદકીની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, સાથે જ ચોમાસા દરમિયાન આ વિસ્તારની અંદર ઘૂંટણ સમાણા પાણી જોવા મળે છે, તે એક મહિલાઓ કહી રહી છે. અન્ય કેટલાક બહેન છે. બેન, હું આપને પૂછવા માંગીશ, આપ આ વિસ્તારમાં કેટલા સમયથી રહો છો અને કેવા પ્રકારનો સામનો કરો છો? અમે 8 વર્ષથી અહીંયા રહીએ છીએ. કેવી સમસ્યા છે આપના વિસ્તારમાં? અહીંયા ચોમાસું આવે ને ત્યારે પાણી આટલા ભાગમાં રોડ બહુ જ ભરાયેલું હોય છે, અને આવડાના મકાન છે ને ત્યાં ગંદકી બહુ જ કરે છે બહાર. જી, આ અંગેની કોઈ રજૂઆત કરી હોય ને એનો સમાધાન જેવું ક્યારે? બધા સોસાયટી વાળા એ રજૂઆત તો કરી છે, પણ હજુ કોઈ સમાધાન નથી. કહી શકાય કે ગંદકી, પીવાના પાણીની સમસ્યા નરોડા વિસ્તારની બહેનોને નડી રહી છે, સાથે અન્ય કેટલાક ભાઈઓ છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે. હું આપને ખાસ પૂછવા માંગીશ, આપ પણ આ વિસ્તારમાં વર્ષોથી રહી રહ્યા છો, કેવા પ્રશ્નો અહીંયા આપના વિસ્તારમાં સામે આવી રહ્યા છે? આ રોડ ઉપર જે સાધનો આવે છે એ સાધનો એટલી ગતિમાં આવે છે કે ના પૂછો વાત. ખાસ કરી બુલેટ વિશે વાત કરું છું, બુલેટવાળા માણસો જ્યારે અહીંથી બુલેટ લઈને પસાર થતા હોય છે તો એમની રીતે ફટાકડા ફૂટતા હોય છે, અને અહીંયા જો વજ ગોઠવવામાં આવે અને આ બુલેટો જો વસમાં લેવામાં આવે તો આવી બીજા બને નહીં. જો કદાચ નાનું બાળક રોડ ઉપર રખડતું હોય, જો એ બુલેટ નીચે આવી જાય તો મરણ શરણ થઈ જાય. મારે આટલું કહેવું છે. બીજી વાત, આ રોડ ઉપર કચરો એટલો વધી રહ્યો છે એનું કોઈ ધ્યાન આપતું નથી. ધર્મના સભ્ય છું, એના જે કાર્યકર
એને ઘણી વખત મેં કમ્પ્લેન કરી છે કે ત્રણ લાઈન નાખવાની છે, પાણી તમે ઓછું આવે છે, તો કે અમે કમ્પ્લેન કરેલી છે, તમે અમારી સાથે ચાલો. તો એમને અમારે રાખવાની ક્યાં જરૂર છે? ધર્મનાથમાં કમિટી બનાવવાની જરૂર ક્યાં છે? પણ એ લોકો પણ ફૂટી ગયા છે. ત્રીજી ત્રણ પાઇપના બદલે બે પાઇપથી પાણી આવે છે. અત્યારે પૂરું પાણી પડતું નથી સોસાયટીમાં, એટલું મારું કહેવું છે. અને કચરાની ડોલોનું વિતરણ હજુ સુધી થયું નથી, અને કચરો ક્યાં નાખો એ પરિસ્થિતિનું નિર્માણ આ રોડ ઉપર થયા કરે છે. અને આ સ્કૂટરો, આ સનમેનીનો પાછલો ગેટ પહેલાં હતો જ નહીં, આ પૈસા ખવડાવી અને આ ગેટ નાખવામાં આવ્યો છે. એનો ગેટ એક્ચ્યુઅલી આગળ છે. અને એના વિશે ખાસ કહું છું, ત્યાં આગળ જે વિદ્યાર્થીનો અને વિદ્યાર્થી જ્યારે સ્કૂટરો લઈને નીકળે છે, બે ફાઉન ગતિએ ચાલે છે, જેની પાસે લાયસન્સ નથી, કશું જ નથી, તો આની ઉપર એક્શન લે, કાં તો ટ્રાફિક પોલીસ અહીં ઊભી રહે, ગાડીઓ કરી ચાલે છે, એની તકેદારી રાખે. તો હું 100% કહું છું કે આ રોડનું સોલ્યુશન આવી શકે એમ છે. ગિરીશ વંચાલ પછી જે કોર્પોરેટર છે બધા લાચ્યા છે, એ બધા પૈસા ખાઈને કામ કરે છે, પણ આ બાજુના વિસ્તારમાં આવતા નથી. આ રોડ બનાવ્યો, આ રોડ એક વર્ષ પહેલાં બનાવેલું, આ રોડની પરિસ્થિતિ તમે જાણી શકો છો. મારા ઘર સુધી પાણી ભરાય છે, હજુ એટલી જ બાકી બરાબર. આ કોર્પોરેટરો લાચો થઈ ચૂક્યા છે, પણ હાલના તબક્કે હું સત્ય હકીકત કહીશ, પૈસા સિવાય ક્યાંય કામ થતું નથી, અને ગરીબનું કોઈ કામ કરતું નથી, ચાહે કોંગ્રેસ હોય કે ચાહે ભાજપ હોય, એની જોડે હું સંમત નથી. કદાપી કોઈ માણસ ગરીબ માણસનું કામ કરશે નહીં, પણ ગરીબને હટાવવાનું કામ કરશે, એની સાથે હું સંમત છું. તો આપણે નરોડા વિસ્તારની જનતાના પ્રશ્નો સાંભળ્યા કે વારંવાર અનેક રજૂઆત અહીંની જનતા કરી ચૂકી છે, સમસ્યાઓ ત્યાંને ત્યાં જોવા મળી રહી છે, પણ જે મુખ્ય સમસ્યા છે પીવાના પાણી હોય કે રોડ રસ્તા હોય કે પછી રોડ પર કરવામાં આવેલા ખાડાની સમસ્યા છે, ત્યારે સૌથી મોટી એક સમસ્યા તે પણ અહીંયા જોવા મળી નરોડા વિસ્તારમાં કે જે કચરાની ડોલોનું જે વિતરણ છે તે કેટલાક વિસ્તારોમાં થયું છે તો કેટલાક વિસ્તારોમાં નથી થયું. તો નરોડા વિસ્તારના આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે તે તો જોવું જ રહ્યું. કેમેરા પર્સન રવિસિંહ સાથે મિતેશ ગોયલ, ઝી મીડિયા, અમદાવાદ. તો નરોડા એ અમદાવાદનો ખૂબ જ જાણીતો વિસ્તાર છે, ત્યાં પણ તમે જોયું કે કેટલી બધી સમસ્યાઓ છે, સ્થાનિક લોકો કેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જામનગરના એક વિસ્તારની પણ વાત કરીશું, અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ હવે વાત કરીએ જામનગરની. અમે જામનગર શહેરના વોર્ડ નંબર 4માં પહોંચ્યા, જ્યાં 25,000 લોકો રહે છે. અમે પહોંચીને આ વોર્ડના બીમવાસ વિસ્તારની મુખ્ય સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં આ વિસ્તારમાં પણ ભૂગર્ભ ગટર અને ગંદા પાણીની મુખ્ય સમસ્યા જોવા મળી. આ વોર્ડના બીમવાસ શેરી નંબર 1, 2 તથા 3માં ભૂગર્ભ ગટરની સમસ્યાઓ ખૂબ જ પરેશાન કરી રહી છે. ભૂગર્ભ ગટરના ગંદા પાણી શેરીઓમાં ઘૂસી જતા બીમારીની સમસ્યા વધી છે. આ ઉપરાંત ગંદકી, કચરો અને સીસી રોડની પણ ઘણી સમસ્યાઓ વિસ્તારમાં જોવા મળી રહી છે. ત્યારે બીમવાસ વિસ્તારના લોકોએ નગરસેવકને અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્ર ધ્યાન નથી આપી રહ્યું. તો આવો જાણીએ કેમ ભીમવાસના રહીશો પરેશાન છે, કેમ તેમને સુવિધા નથી મળી રહી, ભૂગર્ભ ગટરની સમસ્યા કેમ નથી ઉકેલાતી. શહેરમાં રહેલી સમસ્યાઓ જાણવા માટે G24 કલાક દ્વારા એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે કે તમારું શહેર તમારી સમસ્યા. આજે આ કાર્યક્રમ અંતર્ગત જામનગરના વોર્ડ નંબર 4માં G24 કલાકની ટીમ પહોંચી છે, ત્યારે અહીં 25,000થી પણ વધુ વસ્તી આ વોર્ડ ધરાવે છે. ત્યારે આ વોર્ડમાં મુખ્ય શું સમસ્યાઓ છે તે આપણે જાણવા માટેનો પ્રયાસ હાથ ધરશું. આપ અહીં જોઈ શકો છો કે આ વોર્ડમાં પણ મુખ્ય સમસ્યાઓમાં વાત કરવામાં આવે તો ગટરના ગંદા પાણી છલકાવાના કારણે કે ભૂગર્ભ ગટરમાંથી જે ગંદા પાણી ખૂબ જ બહાર વહી રહ્યા છે, અને આ સૌથી મોટી સમસ્યા આ વોર્ડની છે, અને આના કારણે લોકોને ખૂબ જ તકલીફો પણ પડી રહી છે, અને વારંવાર આ બાબતે બીમારી સહિતના રોગચાળો પણ ફાટી નીકળે છે, અને આ ઉપરાંતની પણ અન્ય ઘણી સમસ્યાઓ આ વોર્ડમાં જોવા મળી રહી છે. ત્યારે આપણી સાથે આ વોર્ડના નગરસેવક આનંદભાઈ ગોહિલ ઉપસ્થિત છે. આપણે એમને પૂછશું કે તેમના વોર્ડમાં મુખ્ય સમસ્યાઓ શું શું. જામનગર શહેરની અંદર વોર્ડ નંબર 4 ભીમવાસ અને નવાગામ ખેડની અંદર મુખ્ય સમસ્યા કે આજે અમને 2 વર્ષથી
સરકાર શ્રી તરફથી 20 લાખની ગ્રાન્ટ છે એ ફાળવવામાં નથી આવી, જેના હિસાબે આ વિસ્તારની મુખ્ય સમસ્યા જે પાઇપ ગટરની છે, જેના હિસાબે ચાર ગટર છેલ્લા 15 દિવસથી છલકાય છે, રોજ સાફ થાય છે, પરંતુ એનો કાયમી એનો નિકાલ નથી આવતો. અને આના એના હિસાબે ચારે તરફ તમે જોવો તો ગટરના પાણી રોડ ઉપર આવી ગયા છે, જેનાથી મચ્છરો થાય છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. એટલે અમે મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છીએ, અમને ભાઈ તાત્કાલિક ધોરણે અમને ગ્રાન્ટ આપો પાઇપ ગટરની, તો અમે પાઇપ ગટર બનાવી. પાઇપ ગટર ન બનાવ્યો તો અમને રોજ બરોજના, પરંતુ કોન્ટ્રાક્ટરોના પૈસા બાકી ન હોવા સુધી રોજબરોજના કામ થતા નથી. વોર્ડ નંબર 4ની અંદર જે ખૂબ જ ગરીબ, સ્લમ અને પછાત વિસ્તાર છે, જેને બજેટની અંદર પણ જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ એનો અમલ કરવામાં નથી થતો. મહાનગરપાલિકા જાણી જોઈને આ વિસ્તારમાં ભેદભાવ રાખે છે. એટલે અમે તાત્કાલિક ધોરણે એમ કહીએ છીએ કે આ જોઈને રોડ રાઈટ પાણી અને સુવિધા આપો, નકર આ વિસ્તારની જનતાને સાથે રાખી અને અમારે લોક આંદોલન કરવું પડે એવી અમારે ફરજ ન પાડે, કારણ કે અમે આના બાબતે અમે ઉગ્ર આંદોલન પણ કરશું. અનંતભાઈ, આ જે આખો વોર્ડ છે વોર્ડ નંબર 4માં, તો આ ભૂગર્ભ ગટરની સમસ્યા કેટલા વિસ્તારોને અસર કરે છે? ભૂગર્ભ ગટરની જે યોજના છે, ભૂગર્ભ ગટરની જે મુખ્ય યોજના છે કે આજે નવાગામ ખેડેની અંદર 60% જ ભૂગર્ભ ગટર થઈ છે અને હજી એમાં 40%નું કામ બાકી છે. ભીમવાસ 1, 2 અને 3 અહીંયા ભૂગર્ભ ગટર નથી આવતી, પરંતુ અહીંયા પાઇપ ગટર આવે છે. અમે સરકારશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ સ્વર્ણિમની યોજના હેઠળ કે તમે આ વિસ્તારની અંદર જે ભૂગર્ભ ગટર નથી આવતી તો એને પાઇપ ગટર બનાવી દો. પાઇપ ગટરના કામ બાકી છે. ઉપરાંત જે નવાગામની અંદર ભૂગર્ભ ગટર થઈ ગઈ છે ત્યાં પણ પેટા લાઈનું બાકી છે, એટલે એના હિસાબે આ સમસ્યા સર્જાઈ છે. સ્વર્ણિમની અમને એમ કહે છે કે ગ્રાન્ટ નથી આવતી. સરકારને મોટા મોટા તાઇફાઓ કરવામાં ગ્રાન્ટો છે, મોટી મોટી કંઈ બેનરો લગાડવો હોય તો એમાં એને તાઇફા કરો તો એમાં પૈસા છે, પરંતુ જે સ્લમ અને ગરીબ વિસ્તારમાં રોડ રસ્તા લાઇટની સુવિધા એના માટે ગ્રાન્ટો નથી. શાસક પક્ષ દ્વારા ક્યાંય ભેદભાવ રાખવામાં આવતો એવું તમારું માનવું શું લાગે? હા, 100%, કારણ કે આજે ઘણા સમયથી ભીમવાસ 1, 2 અને 3ની જે પ્રાથમિક સુવિધાઓ છે, દાખલા તરીકે આજે વર્ષો જૂની, આજે 30-40 વર્ષ જૂની પાણીની લાઇનો છે એ બદલવામાં આવતી નથી, એના માટે અમે રજૂઆત કરી છીએ. આ વિસ્તારને રેગ્યુલાઇઝ કરવા માટે અમે રજૂઆત કરી છીએ, એ થતી નથી. તેમજ આ વિસ્તારની જે પાઇપ ગટરની મહત્ત્વની જે નથી થતી, આ વિસ્તારની અંદર 8 લાખના ખર્ચે સીસી રોડ જેની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ એ ગ્રાન્ટ પણ સરકારે અમને હજી ફાળવી નથી. એટલે સીસી રોડ ભીમવાસ 1 નંબરની અંદર કરવા માટે અમે વારંવાર રજૂઆત કરી છીએ. સરકારે ગ્રાન્ટ આપી દીધી છે, પણ એનકેન પ્રમાણે આના ટેન્ડર બહાર પડવાથી, એટલે જાણી જોઈને આ વિસ્તારની અંદર ભેદભાવવાળી વર્તન રાખવામાં આવે છે. તો આપણે જોયું કે આ વિસ્તારના નગરસેવક કહે છે કે ભાઈ શાસક પક્ષ દ્વારા પણ અહીં આ વિસ્તારમાં વિકાસ કરવામાં ઘણી વખત ભેદભાવ જેવા નિયમો રાખવામાં આવતા. આપણી સાથે આજ વિસ્તારના અન્ય આગેવાનો ઉપસ્થિત છે, એમને પૂછીએ કે એમની મુખ્ય સમસ્યાઓ શું શું. આજે છેલ્લા 4 મહિનાથી આ ગટરનો આના પ્રશ્ન જે કોર્પોરેટરોને અમે રજૂઆત કરી એ બિચારા આવીને જોઈ જાય છે, છતાં આ સાફ કરવાવાળા ખાલી સાફ કરીને આવેલા જાય છે. આ આ રોડ મંજૂર થઈ ગયો, આજે 1 વર્ષ પૂરેપૂરું 25 એપ્રિલે 1 વર્ષ એનું થશે. આ પૂનમબેન માડમે મને ખુદને ગ્રાન્ટ આપેલી, 8 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલી, છતાં એનું જોવા પણ નથી આવ્યા કે કોઈ એના માણસો કેતુભાઈ માડમને મપાવી દીધું, બધું દીધું, આનંદભાઈને મપાવી દીધું કે ભૂગર કરો, ભૂગર કરીને તમે અમારી સમસ્યા છોકરા માંદા પડે છે. પાણી તમે જોવો, આ જોઈ લ્યો તમે કેટલે પહોંચે છે ગટરનું પાણી, કોઈ લાઇટની સુવિધા દોર્યા એમનેમ લટકતા હોય છે, કોઈ સાફ રૂપાય કોર્પોરેટરો આવે બિચારા ડેલીના માટે અમારે રાઉન્ડ મારી જાય છે, અમને એટલી બધી સુવિધા ને અમારા ભેગા હળી મળીને કામ કરે છે, એને કોઈ કોર્પોરેટરો અમને બહુ સારા છે કોર્પોરેટરો. તમારી સમસ્યા માટે તમે ક્યાંય રજૂઆતો કરી છે શું? પૂનમબેનને રજૂઆત કરી, હકુબાને રજૂઆત કરી, મહાનગરપાલિકામાં અવરનવરે જઈને મારી રજૂઆત છે, અહીંયા અરજી પણ પડી છે, તમે જોઈ શકો છો અહીંયા. અને આ કોર્પોરેટર દ્વારા અમે ડેલીના માટે એને ફરિયાદ ડેલીના માટે અમારી હોય છે, નથી કોઈ ટાઈમે કોઈ દિવસ. આ ગટર છેલ્લા 3 મહિનાથી આમનામ ઝડકાઈ છે, અમે 3 મહિનાથી રજૂઆત કરવા છતાં આ ગટરનો ઉકેલ નથી આવતો. આ 1 વર્ષથી આ રોડ મંજૂર થઈ ગયો છે, 1 વર્ષની અંદર એને ભૂગર ગટર ના કરી, નથી કોઈ રોડનો એક ખાડો પણ નથી બૂર્યો. સમસ્યા માટે અધિકારીઓ શું જવાબ તમને આપે? શું બસ થઈ જશે, તમે શાંતિ રાખો, થઈ જશે. પણ કોઈ પણ જાતની અહીંયા આ પ્રશ્ન છે, 1 નંબર એમાં એ પ્રશ્ન છે, 2માં એ પ્રશ્ન છે. તમે આવો મારી સાથે અને જોવું કે આ ઘરમાં પાણી જાય છે, ગંદકીના પાણી ઘરમાં જાય છે. સવારે અમે અહીંયા લાઈન તૂટી ગઈ છે, છેલ્લા 1 વર્ષ થયું. સવારે પાણીનો વારો હોય, પાણી ખોટો વપરાશ થાય, ખોટો બગાડ થાય, પાણીમાં આટલા પાણીમાં સવારે અમારે ધંધે કામે જવું હોય તો અમે પાણીમાંથી પસાર થઈને જઈએ છીએ. આ કોઈ પણ જાતની ધ્યાન મહાનગરપાલિકા આપતી નથી, કોઈ પણ ધ્યાન નથી આપતી. કોર્પોરેટરો શું કરે, બિચારા લખીને આપી દે છે, અહીંયા રજૂઆત કરે છે, અમારી જોડે આવે છે, અમે એને બોલાવી છીએ, તરત આજે થઈ જાય છે.
પણ આ જે ઉપરના જે અધિકારીઓ છે એ કોઈ દિવસ જોવા નથી આવતા, આ બાર જોવા બોલાવી તો થઈ જશે એટલું કહી અને અહીં નીકળી જાય છે, કોઈ દિવસ અહીંયા આવીને નથી ઉભા રહ્યા. આપે જોયું કે આ અહીં વિસ્તારના આગેવાન છે એ પણ કહે છે કે ભાઈ અધિકારીઓ કે જે જવાબદાર તંત્ર છે એ વારંવાર ઘણી રજૂઆતો પણ કરી છે, તેમ છતાં કોઈ આવતો નથી, માત્ર આશ્વાસનના ખોટા દાવાઓ આપવામાં આવે છે. આપણા સાથે હાલ આ જ વિસ્તારની જે મહિલાઓ પણ ઉપસ્થિત છે ને કે મહિલાઓ તો વધુ પડતે જે ઘરે રહેતી હોય તો એને શું તકલીફો પડે છે અને શું સમસ્યાઓ છે એ પણ આપણે જાણીએ. આ સ્લમ વિસ્તાર હોવાથી મોટા જે ઓહદેદારો છે એ કાંઈ ધ્યાનમાં લેતા નથી, વધારેમાં વધારે દલિતોની અહીંયા રહેણાંક હોવાથી આવતા નથી, ગટરની લીધે વધારેમાં વધારે ડેન્ગ્યુના ચિકનગુનિયાના કિસ્સા વધારે બને છે. અને અહીંયા ધ્યાનમાં ન લેવામાં આવવાનું કારણ એ જ છે કે આ સ્લમ વિસ્તાર છે ને વધારે વધારે દલિતો રહે છે, શું કામ બીજા. તમારે તમે કીધું કે જે ગટરના પાણીથી બાળકો બીમાર થાય છે તો એમાં શું તમે કહેતા? તો ચિકનગુનિયા અને ડેન્ગ્યુના વધારેમાં વધારે કિસ્સા અત્યારે આ સમયમાં થયેલા છે અને ઇરવિનના તમે કેસ નોંધી જોઈ શકો છો કે વધારેમાં વધારે ભીમવાસના કેસ નોંધાયેલા છે. ધારો કે અમારા ઘરના જ અમે 3 જણા એડમિટ હતા પ્રાઇવેટ હોસ્પિટલમાં, તો આવું બેના કરે છે તો આનું કારણ શું છે? કારણ કે સરકાર શું કામ ધ્યાન નથી દેતી? આ સ્લમ વિસ્તાર છે એટલે વધારેમાં વધારે દલિતો રહે છે, એટલે મજૂર વર્ગ રહે છે, એટલે તો આનું કારણ શું છે? આની સફાઈ શું કામ કરવામાં નથી આવતી? ગટર શું કામ નથી કરી દેવામાં આવતી? એનું કંઈ કારણ તો હોવું જોઈએ ને કે સરકારની કાનમાં આ વસ્તુ પહોંચતી નથી? કારણ કે અમે આ ફરિયાદ અવારનવાર કરીએ છીએ તો આનું કારણ શું છે? આપે જોયું કે જે એક મહિલા છે એક ઉગ્ર પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે અને કહે છે કે ભાઈ સ્લમ અને નબળો વિસ્તાર હોવાના કારણે અહીં ધ્યાન આપવામાં આવતું નથી. આપણી સાથે અન્ય આ મહિલા આ જ વિસ્તારમાં ઉપસ્થિત છે. માડી આ વિસ્તારમાં તમારી શું સમસ્યા છે? અમારે તો રોડ કરી દઈશી, કાંઈ રોડ કર્યો નહીં, અમે તો વાટ જોઈને બેઠા છે, પાણી ભરાઈ જાય, જો કેવું અમારે હાલવું હોય કે જવું હોય તો કેવા. અમારા તાર કેટલા છોકરા બીમાર છે, દાખલ છે અરવિંદમાં, બોલો. તો આ કોઈ ધ્યાન જ નથી દેતું. હે, આ જોયું કે માડી કહે છે કે આ વિસ્તારમાં કોઈ ધ્યાન આપતું જ નથી. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની તો મુખ્ય સમસ્યા છે, પરંતુ આપણે બીજી સમસ્યાઓ પણ જે કચરો અને ગંદકી કહેવાય, કચરો ગંદકીની કેવી સમસ્યા શું? અરે કોઈ સફા પાણી નકરું છે ને, આખું પાણી છલકાઈ જાય છે, ભલે હાલી નથી શકાતું, સવારે તો નીકળાતું નથી, આખી ગટર એકદમ છલકાઈ જાય છે, છોકરા રમી શકતા નથી, ક્યાં જાય અમે? અમારે પીવાના પાણીમાં ગટરનું આવે છે, અમારે ક્યાં પાણી કેવી રીતે ભરવું, કેવી રીતે કરવું, અમને રસ્તો બનાવી દો તમે. નહીં તો પીવાના પાણીમાં જો ગટરનું પાણી ભરતું હોય આ બાબતે તમે રજૂઆત કરી શું? હા કરી દીધી, કેટલી વખત કરી છે, પણ કોઈ ધ્યાન જ નથી આપતું. અને અમારા છોકરા રમવા ક્યાં છે? અત્યારે દિવસનું પાણી ભરેલું રહે છે, આખો દિવસ પાણી, વેકેશન છે અત્યારે, છોકરા ક્યાં રમવા જાય? આખો દિવસ પાણી ભરેલું રહે છે. તો જોયું બેન કે કહે છે કે ભાઈ પાણી ભરેલું જ રહે છે ને કોઈ કાઢવા પણ આવતું નથી. આપણી સાથે બીજા એક બેન ઉપસ્થિત છે કે પાણીની તમારા વિસ્તારમાં કેવી સમસ્યા? પાણી સમયસર મળી રહે છે? પાણી તો સમયસર મળી રહે છે, પણ પાણી હાવ ગંધારું જ આવે છે, હાવ ડોરું પાણી આવે છે. સવારમાં આવે પાણી તો હાવ ડોરું પાણી આવે છે, હાવ અંદર આમ તમે જોવો ને, સવારે જોવા આવો તો પાણી હાવ ડોરું હોય છે, ગટર જેવું પાણી સવારમાં આવે છે. આ જે પાણી છે એ બાબતે તમે રજૂઆત કરો છો કે ભાઈ આ જ તકલીફો? શીશામાં બધાને ભરીને બતાવ્યા હતા તોય કોઈ ધ્યાન દેતું નથી, શીશામાં આમાં હીરું દેખાડતી હોય છે એવા દેખાડાવે તોય કોઈ ધ્યાન જ નથી દેતું, કોઈ તપાસ કરવા જ નથી આવતું. હવારમાં પાણી કેટલે ત્યાં પાઇપલાઇન તૂટી ગયું છે, પણ કોઈ તપાસ કરવા નથી આવતું. કચરો અને ગંદકી બાબતે શું તમારી સમજ? કચરો તો બહુ જ થાય છે અહીંયા, બધી ગટર આખી ભરાઈ રહી છે કચરાની, કચરો કોઈ સાફ નથી કરતું હરખું, અહીંયા એમને કચરો બધે પડ્યો હોય છે, કોઈ વારવા ચોરો ને અહીંયા તો કોઈ વારતું જ નથી, આ બાજુ કોઈ આવતું જ નથી અમારી બાજુ. તો આપે જોયું કે અહીં ઘણા બીજા મહિલાઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે. તમારી આવો અહીંયા બેન, તમારી સમસ્યા શું, તમે તમારી સમસ્યા જણાવો. અમારે ત્યાં જો અહીંયા કોઈ વારવા વારું આવતું નથી, વાથી વારી અને વયા જાય છે, એટલેથી જ અહીંયા કોઈ સાફ કરવા નથી આવતું ને વારવાય નથી આવતું. અમારા છોકરા વારંવાર માંદા પડે છે, અમારે હમણાં મારા છોકરાને છોકરીને દાખલ કરી હતી, 3-4 દિવસ હોસ્પિટલમાં રાખી, એક વાર પરીક્ષા ચાલુ આવી ગંદકીમાં અમારા છોકરા બીમાર થઈ જાય છે. હા તો આના કારણે તમારે મચ્છર અને ઘણા બીજા ત્રાસ? કોઈ ડીડીટી જાતું નથી, મચ્છરનો કેટલો ત્રાસ છે, દિવસના મચ્છર એટલા, રાતના મચ્છર એટલા, પાણી જોવું તમે કેટલું પાણી ભર્યું છે આમાં, કેમ અમારે હાલવું ચાલવું, છોકરા રમી શકતા નથી, મચ્છર કેટલો ત્રાસ છે મચ્છરનો અત્યારે. તો આપે જોયું કે મહિલાઓ કહે છે કે ભાઈ મચ્છરોના પણ ઘણા ત્રાસ છે, ખાસ જો વાત કરવામાં આવે તો પાણીની સમસ્યા, તો આપ અહીં મારી સાથે રૂબરૂ જ આ નજારો જોઈ શકો છો કે એક નાની બે બાળકીઓ અને એમના માતા છે તે પાણીના જે અત્યારે હાલ બેડા લઈને અહીં આવી છે, અને આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું કે પાણી અંગેની ખરેખર બેન તમારી શું સમજ છે? પાણી બાબત પાણીની લાઈન તૂટી ગઈ, પાણી હાવ આવતું ને, છતાં મોટર લીધી છે, ગટરનું પાણી આવે છે, રોજે રોજ બધાય ત્યાંથી હારવું પડે છે. આ તો હાલા લોકો કહેવાય તો ભરવા દે, નકર કોઈ નું અત્યારે ભરવા દે, દરરોજ ની માર સવારમાં એટલું ભરવું, અત્યારે એટલું ભરવું, સંડાસ બાથરૂમ હોય તો પાણી તો જોઈ ને, નાના છોકરા હોય તો
પાણીની જે સમયસર પાણી આવી જાય છે શું છે? ગંદુ પાણી ગંદારું જ આવે છે, પાણી હાવ આવતું જ નથી. એક આત્રે પાણી આવે ને પણ અમારી લાઈનમાં પાણી નથી આવતું. તો આપે જોયું કે અહીં જે મહિલાઓ જણાવે છે કે પાણી આવે છે સમયસર, પરંતુ ગંદુ પાણી આવે છે અને ગંદા પાણીના કારણે ક્યાંક ને ક્યાંક પીવા લાયક નહીં હોતો, એ પણ એક મોટી સમસ્યા છે. આપણે અહીં જે બેન છે એ પોતાની સમસ્યા હજી પણ, તમારી બીજી સમસ્યાઓ શું? પ્રાથમિક સુવિધામાં તમને હજી શું શું ખોટું? બસ આ પાણીનો એક પ્રશ્ન છે, એક આ ગટરનો છે, અહીંનો જે રોડ નથી, રોડ બરાબર કરી દેવો પડે, અને આ ગટરનો આ રોડ ઊંચો લે તો આ ગટરનું પાણી ઘરમાં ન આવે ને, જે મચ્છરનો ત્રાસ છે એ બંધ થઈ જાય, રોડ ઊંચો થઈ જાય એટલે પાણી ઘરમાં ન આવે ગટરનું, તો એ સમસ્યા છે. ગટરનું પાણી આવે છે તો એ લાઈન ચેન્જ કરવી પડે છે, જૂની લાઈન છે તો એ બદલવી પડે, કારણ કે સડી ગઈ છે એની લીધે ગટરનું પાણી ઘરમાં આવે છે પીવાના પાણીમાં, અને ઉપર લાઈન છે એની લીધે વારે વારે તૂટી જાય છે, તો એ વ્યવસ્થિત નીચે કરી અને એની ઉપર રોડ થાય તો એ તૂટે નહીં ને, એ એની મેઇન સમસ્યા છે. તો આપણે જોયું કે જે મહિલાઓ પોતાની અન્ય સમસ્યાઓ પણ જણાવી રહી છે કે ભાઈ રોડની પણ એટલી જ સમસ્યા છે, તો આજે વિસ્તારના નગરસેવક છે આપણે એને પૂછવાનો એક પ્રયત્ન કરશું કે આનંદભાઈ ખરેખર આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે તમારા માટે કોઈ યોજના ધોરણે કામગીરી કરાશે શું? જો તાત્કાલિક ધોરણે કે સરકારશ્રીએ પાઇપ ગટરની જે સ્વર્ણિમની યોજના હેઠળ આ કામ ચાલુ કરવામાં નહીં આવે કે અમને જાણી જોઈને આજે ગ્રાન્ટ ફાળવામાં નહીં આવે, તો અમે અહીંની સ્થાનિક જનતાને લઈ અને કોર્પોરેશનની અંદર ધરણા કરશું અને ઉગ્ર આંદોલન પણ કરશું. જનરલ બોર્ડમાં પણ તમે આ મુદ્દો ઉઠાવેલો છે કે ભાઈ લોકો? જનરલ બોર્ડની અંદર અમે પ્રશ્ન ઉઠાવેલો છે, મારી લેખિત અને મૌખિત એની મારી રજૂઆત છે જેમાં જનરલ બોર્ડમાં છે, કમિશનરને હું મળ્યો છું, મેં આની મપાવી લીધી છે ફાઇલ. અહીંયા કમસે કમ ભીમવાસ 1, 2 અને 3ની આખી સ્વર્ણિમ જયંતિ હેઠળ 70 લાખની પાઇપ મેં મપાવી અને મેં મહાનગરપાલિકાની અંદર સુપરત કરી છે, પણ મહાનગરપાલિકા એમ જ કહે છે કે ભાઈ અમારી પાસે ગ્રાન્ટ નથી, અમારા પાસે પૈસા નથી, એટલે અમારું આ કામ નથી થતું. ગ્રાન્ટ ફાળવવામાં નથી આવતી એવું કંઈ? હા, ગ્રાન્ટ આની ફાળવવામાં નથી આવતી. સોની અમને એમ કહેવું છે કે તમારું સોનીમ હેઠળ તમારું આ ગ્રાન્ટ ફાળવું છું, પરંતુ એન કેન પ્રકારે આ દલિત વિસ્તાર હોય, ગરીબ હોય, સ્લમ વિસ્તાર હોય, એટલે જાણી જોઈને ભેદભાવ રાખી અને આની ગ્રાન્ટ અમને ફાળવવામાં નથી આવતી. તો આપે જોયું કે આ વિસ્તારના નગરસેવકથી માંડીને મહિલાઓ અને પુરુષો ક્યાંક ને ક્યાંક જે ભૂગર્ભ ગટરની મુખ્ય સમસ્યા છે એ બાબતે પોતાનો ખૂબ જ આક્રોશ ઠાલવી રહ્યા છે અને કહે છે કે જ્યાં શાસક પક્ષ દ્વારા પક્ષપાતી વલણ પણ અપનાવવામાં આવી રહ્યું છે, ગરીબ અને સ્લમ વિસ્તાર હોવાના કારણે પણ પૂરતું આ વિસ્તારમાં ધ્યાન આપવામાં આવતું નથી, વધુમાં જો આ સમસ્યા દૂર કરવા માટે ગ્રાન્ટની પણ જરૂર છે તો ગ્રાન્ટ પણ પૂરતી આપવામાં આવતી નથી, ત્યારે G24 કલાક એક માધ્યમ બન્યું છે કે ભાઈ આ જે સમસ્યા છે તે તંત્રના કાન સુધી પહોંચે અને આ લોકોની જે સમસ્યા છે એનું પણ તાત્કાલિક નિરાકરણ. તો આજે અમદાવાદના નરોડા વિસ્તાર અને જામનગરના ભીમવાસનાની જે સમસ્યાઓ છે તે અમે આપને બતાવી, ત્યાંના રહીશો કેટલી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેની આપણે વાત કરી. તમારા શહેરમાં પણ જો કોઈ સમસ્યા હોય તો તે પણ તમે G24 કલાકની ટીમને જણાવી શકો છો. અમે બનીશું તમારો અવાજ અને તમારી સમસ્યા જે છે તંત્ર સુધી પહોંચાડીશું અમારા ખાસ કાર્યક્રમ દ્વારા. આપ જોતા રહો G24 કલાક.